चलो विद्यार्थी मित्रों, धोरण 10 चैप्टर नंबर 10 प्रकाशनु परावर्तन अने वक्रीभवन तेम आपणे आगळ वधीए। गया लेक्चरनी अंदर आपणे अंतःगोल अरीसो एना वडे कोई वस्तु लीधी थी। वस्तुनी अंदर आपणे शुं लीधुं हतुं? कोई पींछू। अने पींछाने अलग अलग जग्या उपर मूकी अने एनुं प्रतिबिंब जे मळे छे एनी चर्चा आपणे करी हती। हवे एक वस्तु खास के एनी अंदरथी एमसीक्यू पूछाय छे, एटले ए जे कोष्टक आपणे जे भण्या हता ए तमारे खास तैयार करवानुं छे। हवे एवुं बीजुं एक कोष्टक पण तमने बुकनी अंदर आपेलुं छे, बहिर्गोल अरीसा वडे। तो आमां पण ए ज प्रोसेस आपणे करवानी छे, क्योंकि एक वस्तु लेवानी छे अने अरीसो अहींया केवो लेवानो छे? बहिर्गोल अरीसो। बहिर्गोल अरीसो केवो हशे? एनी बहारनी सपाटी, परावर्तक सपाटी क्यां हशे? बहार। ज्यारे अंतःगोल अरीसानी अंदर क्यां हती एनी परावर्तक सपाटी? અંદરની બાજુ। જ્યારે અહીંયા પરાવર્તક સપાટી ક્યાં હશે? બહારની બાજુ। એટલા જ માટે આપણે એને શું કહીએ છીએ? બહિર્ગોળ અરીસો। હવે આપણે કોઈક વસ્તુ આની અંદર પણ આપણે વસ્તુ તરીકે એક પીંછું જ લઈશું, પીંછું લઈ અને એને અલગ અલગ જગ્યા પર મૂકી અને આપણે શું લેવાનું છે? એના પ્રતિબિંબો નોંધવાના છે। તો પહેલાં તો આડી અક્ષ, જેને આપણે શું કહીએ છીએ? મુખ્ય અક્ષ, એ લઈ લઈશું। મુખ્ય અક્ષ જ્યાંથી પસાર થયા અથવા તો બહિર્ગોળ જે અરીસો લીધો એના વચ્ચેનો જે સેન્ટરનો પોઈન્ટ છે એને આપણે શું કહીએ છીએ? ધ્રુવ પી। હવે અહીંયા તમને ક્યાં મળવાનું? એફ અને સી અંદરની બાજુ, એટલે કે આ અરીસો છે એની અંદરની બાજુ, કારણ કે પરાવર્તક પૃષ્ઠ ક્યાં છે? એની બહાર, એટલે આપાત થતા કિરણો ક્યાં આવવાના? બહારની પૃષ્ઠ, લીસી સપાટી છે ત્યાં આગળ। તો આના માટે એફ એટલે કે મુખ્ય અક્ષ, મુખ્ય કેન્દ્ર, સોરી મુખ્ય અક્ષ તો આપણે અહીંયા લઈ લીધી, પણ મુખ્ય કેન્દ્ર જેને આપણે શું કહીએ છીએ? કેપિટલ એફ વડે દર્શાવી છે, એ ક્યાં મળવાનો તમને? અહીંયા। હવે આ જે તમે બહિર્ગોળ અરીસો લીધું એનો કાલ્પનિક ભાગ તમે અહીંયા વિચારો અને એ વિચાર્યા પછી જે તમને સેન્ટર પોઈન્ટ મળે છે એને આપણે શું કહીએ છીએ? વક્રતા કેન્દ્ર સી। તો એ આપણે અહીંયા લઈ લઈએ, વક્રતા કેન્દ્ર સી, બરાબર। આ થઈ ગયું તમારો બહિર્ગોળ અરીસો। હવે ગયા લેક્ચરની અંદર આપણે જે વસ્તુ લીધી હતી એ જ વસ્તુ કબૂતરનું અથવા તો કોઈ પણ એક પીંછું લઈ લો અને એ પીંછાને આપણે અલગ અલગ જગ્યા પર મૂકવાનું છે અને એના અવલોકનો આપણે નોંધવાના છે। તો વસ્તુ તરીકે આપણે શું લીધું? પીંછું। હવે એમાં પ્રતિબિંબનું સ્થાન, કે જે એનું પ્રતિબિંબ મળે છે એ વસ્તુ જ્યાં મૂકીએ છીએ ત્યાંથી પ્રતિબિંબનું સ્થાન, પછી જે પ્રતિબિંબનું પરિમાણ એટલે કે એ કેવડું મળે છે આપણને એ વસ્તુ, અને પ્રતિબિંબનો પ્રકાર, પ્રકારની અંદર વાસ્તવિક અને ઉલટું। ફરીવાર સમજાવું તમને, વાસ્તવિક એટલે કેવું પ્રતિબિંબ? કે જે તમે કાગળ ઉપર ઝીલી શકતા હો એ પ્રતિબિંબ કેવું હશે? વાસ્તવિક। જ્યારે કોઈ પ્રતિબિંબનો તમને આભાસ થાય છે અથવા તો તેને કાગળ ઉપર તમે ઝીલી નથી શકતા અને એ વસ્તુ હોવાનો આભાસ થાય છે તો એને આપણે શું કહીએ છીએ? આભાસી પ્રતિબિંબ। જેમ કે આપણે અરીસા આગળ ઊભા હો ત્યારે સામે આપણે છીએ એવો આભાસ થાય છે, રિયલમાં અંદર રહેલા તમે નથી, બરાબર। એક આભાસ થાય છે કે આપણા જેવું પ્રતિબિંબ એની અંદર છે, તો એ પ્રતિબિંબ કેવું કહેવાય? આભાસી પ્રતિબિંબ। અને જ્યારે આપણે રિયલમાં ઊભા છીએ એ વસ્તુ કેવી શું કહેવાય? વાસ્તવિક। એ જ રીતે પાણીનું પણ ઉદાહરણ તમને આપ્યું કે પાણીના આગળ, મીન્સ કે કોઈ ખાબોચિયું ભરાયું હોય અને ત્યાં તમે ઊભા હો ત્યારે અંદર દેખાતું પ્રતિબિંબ કેવું હશે? આભાસી। જ્યારે બહાર તમે જે છો એ શું છે? વાસ્તવિક પ્રતિબિંબ। એટલે કે વાસ્તવિક અને આભાસીનો ભેદ તમને ખબર પડી ગઈ। હવે આપણે જોઈએ કે વસ્તુ, તો વસ્તુને ક્યાં મૂકવાની છે? પહેલાં તો આપણે અંતઃગોળ અરીસાની અંદર પહેલાં વસ્તુ અનંત અંતરે મૂકી દી, આમાં સેમ વસ્તુ એ જ કહીશું તો અનંત અંતરે મૂકીશું, એટલે કે અહીંયા જે થશે એ વસ્તુ કેવું થવાની? આપણે આભાસ, કારણ કે આ અંદરની બાજુ મળશે અહીંયા આપણને। તો વસ્તુ ક્યાંક અનંત અંતરે પડી છે તો એનું પ્રતિબિંબ અહીંયા પડશે અને એ પડ્યા પછી એ ક્યાં દેવાનું? એનું પ્રતિબિંબ અહીંયા એક્ઝેક્ટ ક્યાં મળશે તમને? એફ ઉપર, બરાબર। અનંત અંતરે વસ્તુ પડી છે એનું પ્રતિબિંબ તમને ક્યાં મળવાનું? અંતઃગોળ બહિર્ગોળ અરીસાની અંદર પ્રતિબિંબનું સ્થાન મુખ્ય કેન્દ્ર એફ પર અરીસાની પાછળની બાજુ, ક્યાં? પાછળ, એટલે કે આ જે અરીસો લીધો છે એની આ સાઈડ આપણે શું કહીએ છીએ? જમણી બાજુ, એની પાછળની સાઈડ એટલે કે અંદરની સાઈડ, આ રીતે વસ્તુ તમને પ્રતિબિંબ એનું મળશે અને એક્ઝેક્ટ ક્યાં મળશે? એ મુખ્ય કેન્દ્ર એફ પર। હવે પ્રતિબિંબનું પરિમાણ તો એ કેવું હશે? ખૂબ જ નાનું બિંદુવત, એટલે એક ટપકો જેવી નિશાની એની હશે, એટલે કે જે તમે જોઈ શકશો નહીં, નરી આંખે આપણે જોઈ નહીં શકીએ, એટલે બહુ જ નાનું પ્રતિબિંબ મળશે, કારણ કે વસ્તુ ક્યાં પડી છે? અનંત અંતરે। અનંત અંતરે એટલે કે તમે એ વસ્તુ પણ નથી જોઈ શકતા, તો એનું પ્રતિબિંબ પણ સ્વાભાવિક વસ્તુ છે કે તમે જોઈ શકવાના નથી, એટલે પ્રતિબિંબનું પરિમાણ શું થશે? ખૂબ જ નાનું બિંદુવત અને પ્રતિબિંબનો પ્રકાર, તમે અરીસાની અંદર કોઈ વસ્તુ દેખાતી હોય, હવે આમાં પણ એ જ વસ્તુ થઈ અંદરની સાઈડ, એટલે કે આના માટે બહિર્ગોળ અરીસા માટે આ સ્થાન કેવી છે? બહારની વસ્તુ, પણ આપણે જે વસ્તુ વિચારીએ અરીસો લઈએ કોઈ નોર્મલ અરીસો
तो अंदर जे रचा तो एने आपणे शुं कहीए छीए आभासी। तो आमां ए ज वस्तु थवानी के एफ क्यां छे बहिर्गोळેશાની બહારની બાજુ એટલે કે જે કેવું હશે આભાસી અને ચત્તુ ચત્તુ એટલે કે સીધું જ સીધું દેખાવાનું પણ કેવું હશે આભાસ થશે તમને કે એ વસ્તુ ત્યાં છે એવું। તો જ્યારે આપણે અનંત અંતરે પીંછું લઈ ગયા ત્યારે પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળ્યું મુખ્ય કેન્દ્ર એફ પર એક્ઝેક્ટ અહીંયા એફ પર એ વસ્તુ આપણને મળી પણ એનું પરિમાણ કેવું હતું ખૂબ જ નાનું બિંદુવત અને એ પ્રતિબિંબનો પ્રકાર કેવો છે આભાસી અને ચત્તુ। હવે બીજો વસ્તુ બીજી રીતે આપણે વિચારીએ કે એ વસ્તુને આપણે ક્યાં લાવીએ છીએ અનંત અંતરે તથા તો અરીસાના ધ્રુવ પી વચ્ચે ગમે ત્યાં આ વસ્તુ છે એ પી અને કોઈ અનંત અંતર એટલે કોઈ કેવું ડિસ્ટન્સ ફિક્સ કરો આપણે જે વસ્તુ મૂકી હતી એ જોઈ શકતા હતા પણ અહીંયા કઈ રીતે આપણે કે પીની વચ્ચે એટલે ગમે ત્યાં ક્યાંક અહીંયા એ વસ્તુ આપણે મૂકી દઈએ બરાબર પીથી ક્યાંક નજીક અથવા તો દૂર થોડી બરાબર અહીંયા આ પીંછું આપણે મૂકી દીધું ત્યારે આપણને પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળશે અરીસાની પાછળ પી અને એફની વચ્ચે। તો ધ્રુવ જે પી છે અને એફ છે એની વચ્ચે અહીંયા આપણને આ પ્રતિબિંબ જોવા મળશે અને એ કેવું હશે આના કરતાં નાનું બતાવીએ આપણે આ જે પ્રતિબિંબ છે જે રિયલમાં આપણે લીધું છે વસ્તુ એના કરતાં કેવું હશે નાનું એટલે કે પી અને એફની વચ્ચે અને પ્રતિબિંબનું પ્રમાણ શું છે નાનું પ્રતિબિંબનો પ્રકાર પણ આમાં એ જ મળશે કારણ કે આ અરીસો છે એની બહારની બાજુ મળશે એટલે આપણે શું કહીએ છીએ અને એટલે કે કિરણ જ્યારે કોઈ પણ હશે પ્રકાશનું કિરણ એ આપાત થઈ પરાવર્તિત થતું હોય તો એ કેવું હશે વાસ્તવિક પણ અહીંયા આપણને એ વસ્તુ હોવાનો ભાસ થશે અંદર જે ડોટ ડોટ ડાય લાઈન વડે દર્શાવ્યું છે આભાસ થાય છે એટલે એ પ્રતિબિંબ કેવું થશે આપણા માટે આભાસી અને ચત્તુ। તો આની અંદર આ બેસ્ટ પોઈન્ટ હતા તમને ફરીવાર સમજાવી દઉં જ્યારે વસ્તુને આપણે અનંત અંતરે મૂકી ત્યારે એનું પ્રતિબિંબ આપણને ક્યાં મળ્યું મુખ્ય કેન્દ્ર એફ પર એટલે કે જે આપણું અહીંયા અંતગુરોનિશન જે બહારની બાજુ હતી ત્યાં મળશે અને કેવું હશે ખૂબ જ નાનું બિંદુવત અને અંદરની બાજુ અહીંયા મળશે બહારની બાજુ। તો આપણે શું કહીએ છીએ એને આપણે જે અરીસો વિચારી એના માટે આપણે એને અંદરની બાજુ કહીશું પણ બહિર્ગોળ અરીસા માટે આ વસ્તુ કેવી છે બહારની બાજુ એટલે કે એ આભાસી અને ચત્તુ કે જે તમે કાગળ ઉપર ઝીલી શકશો નહીં અને સીધું હશે। બીજી વસ્તુ જ્યારે આપણે એ પીંછાને અનંત અંતરથી થોડુંક દૂર નજીક લાવ્યા દૂર હતું ત્યાંથી નજીક પણ કેવું પીની પીથી થોડુંક નજીક ક્યાં કેમ પીથી દૂર હશે તો પી અને અનંત અંતર જે આપણે લીધું પહેલાં એ બંનેની વચ્ચે તો વચ્ચે જ્યારે આપણે જ્યારે પીંછું મૂક્યું ત્યારે એનું સ્થાન આપણને ક્યાં મળે છે ધ્રુવ જે પી લીધો અને મુખ્ય કેન્દ્ર એફ છે એની વચ્ચે એનું પ્રતિબિંબ આપણને મળે છે પણ એ પણ કેવું હશે નાનું જ હશે કારણ કે અનંત અંતરથી આપણે થોડુંક નજીક ક્યાં લાયા પીની નજીક એટલે એ પણ કેવું હશે નાનું અને આભાસી અને કેવું હશે એ ચત્તુ એટલે કે ચત્તુ એટલે આ ઊંધું અહીંયા નહીં મળે આ તમને અહીંયા સીધું મળશે પણ થોડુંક કેવું હશે નાનું ક્લિયર થઈ ગયું। તો આ થઈ ગયા બહિર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબ। હવે બહિર્ગોળ અરીસો જે આપણે અહીંયા પ્રતિબિંબ એના વિચાર્યા તો એ રીતે એનો ઉપયોગ આપણે જે સામાન્ય રીતે કઈ રીતે કરતા હોય છે એ વિશે આપણે એના ઉપયોગો આપણે જોઈએ બહિર્ગોળ અરીસોના ઉપયોગ જોઈએ બહિર્ગોળ અરીસાના ઉપયોગો। તો બહિર્ગોળ અરીસાનો ઉપયોગ ક્યાં ક્યાં થતો હોય છે તો બહિર્ગોળ અરીસો એ સામાન્ય રીતે વાહન ચાલકો જે હોય બા એમના સાઈડના જે મિરર છે એમાં એનો ઉપયોગ થતો હોય છે કે સામાન્ય રીતે વાહનોમાં જે સાઈડ મિરર તરીકે થાય છે વાહનનો ડ્રાઈવર તેની પાછળ આવતા ટ્રાફિકને જોઈ શકે છે અને સુરક્ષિત રીતે પોતાનું વાહન ચલાવી શકે છે। સાઈડ મિરરની અંદર જ્યારે બહિર્ગોળ અરીસો મૂકવામાં આવે ત્યારે દૂરથી કોઈ પણ વાહન આવતું હોય તો એ મિરરની અંદર કેવું દેખાશે એકદમ નજીક અને જેથી પાછળ આવતું જે વાહન છે એને નજીકથી એ જોઈ શકે એટલે એક કરતાં વધુ જો વાહનો હોય એ નાના કહીને એની અંદર તમે દેખાડી શકે છે એટલા માટે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ એ સાઈડ મિરર તરીકે થાય છે જેનાથી ટ્રાફિકની જે સમસ્યા છે એની અંદર અથવા તો કોઈ એક્સિડન્ટની જે પ્રોબ્લમ અકસ્માતની જે પ્રોબ્લમ થતી હોય એની અંદર શું થશે નિવારી શકાય છે માટે સાઈડ મિરર તરીકે બહિર્ગોળ અરીસો વપરાય છે કારણ કે એ દૂરની વસ્તુ તમને એકદમ નજીક બતાવે છે। બીજી વસ્તુ છે કે મોટા બહિર્ગોળ અરીસા વેપારી કે દુકાનદાર પોતાની દુકાનમાં સલામતી માટે રાખે છે તેના વડે ગ્રાહક પર નજર રાખી શકાય અને ચોરી થતી અટકાવી પણ શકાય છે। કોઈ પણ મોટા મોલ હોય તો એની અંદર પણ બહિર્ગોળ અરીસો વપરાય છે કે જે બહુ મોટો અરીસો હોય પણ અંદર રહેલી વસ્તી હોય એ એકદમ નાની થઈ અને એ અરીસાની અંદર બધી જ વસ્તી દેખાઈ શકે છે કે જેના કારણે કોઈ ચોરી થતી અટકાવી શકાય જેમ કે આગ્રાનો કિલ્લો છે ત્યાં આગળ પણ આ રીતના અરીસા હોય છે કે જે એક કરતાં વધારે કે વધુ સંખ્યામાં કંઈ ભેગું થયેલી હોય વસ્તી તો એ બહિર્ગોળ અરીસાની અંદર નાના થઈ એટલે કે એકદમ ઝૂમ થઈ અને આખા અરીસાની અંદર એ પીક આખું દેખાતું હોય છે એટલે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ ખાસ એટલા માટે કે દૂરની વસ્તુ હોય એ તમને એની અંદર નજીક થોડી બતાવશે।
क्लियर थी गयु बही गुण अड़ीसा उपयोग आज रीते थता हो। हवे आपणे संज्ञा पद्धति विषय जोईए कि जे लेंस लीधा ए लेंस ने कई अड़ीसाओं ने कई कई रीते दर्शाई शकाय। तो गोलीय अड़ीसा जे आपणे अड़ीसा बे भण्या अंतगोळ अड़ीसो अने बहिर्गोळ अड़ीसो ए गोलीय अड़ीसानो जे एक भाग छे। गोलीय अड़ीसाना बे पार्ट पड़े छे जेने आपणे अंतगोळ अड़ीसो अने बहिर्गोळ अड़ीसो कहीए छीए। तो एना वडे थता परावर्तन माटे संज्ञा पद्धति आपेली छे जे अत्यार सुधी आपणे यूज करता था। એટલે આ રીતનો કોઈક અડીસો તમને આપેલો હોય તો એનું મધ્યબિંદુ જેને આપણે શું કહીએ છીએ ધ્રુવ પી, અને એમાંથી પસાર થતી કોઈ રેખા હોય એ ધ્રુવ પીમાંથી એને શું કહીએ છીએ આપણે મુખ્ય અક્ષ, બરાબર। તો અહીંયા તમને સંજ્ઞા પદ્ધતિ આપી છે તો એ પહેલાં તો સમજીએ કે ગોલીય અડીસા વડે થતા પરાવર્તનને નવી કાર્તેજીય પદ્ધતિની મદદથી દર્શાવી શકાય છે। તે આ જે છે કાર્તેજીય પદ્ધતિ એટલે કે જે તમે મેથ્સની અંદર ભણો છો એ રીતે આ રીતની પદ્ધતિ હશે કે જે કાર્તેજીય યામ પદ્ધતિ આપણે કહીએ છીએ। તો એમાં આ કઈ રીતે દર્શાવીશું તો જે અંતગોળ અડીસો વચ્ચે જે મુખ્ય અક્ષ પસાર થાય છે એ જ વસ્તુને આપણે ચાર ભાગમાં વિભાજિત કરીશું। તો આ પદ્ધતિમાં અરીસાના ધ્રુવ આપણે જે ધ્રુવ પી લીધો છે એને શું કહીએ છીએ કે જે બે લાઇનને ક્રોસ કરે છે આ જે બંને લાઇન છે એટલે કે અરીસો અને મુખ્ય અક્ષ જ્યાં ટચ થાય છે વચ્ચેનો સેન્ટર પોઈન્ટ આપણે શું કહીએ છીએ એને ધ્રુવ પી, અને એને આપણે કાર્તેજીય યામ પદ્ધતિમાં શેના વડે દર્શાવીએ છીએ ઉગમ બિંદુ। તો જે ધ્રુવ પી આપ્યું છે એને ઉગમ બિંદુ એટલે કે ઓ એને શું કહીએ છીએ ઇંગ્લિશમાં ઓરિજિન, તો ઓરિજિન ઉપરથી એને ઓ વડે એટલે કે ઉગમ બિંદુ તરીકે લેવામાં આવે છે જે ગોલીય અડીસાની અંદર કે આ અડીસાઓ જે આપેલા હોય એનો જે સેન્ટર પોઈન્ટ પી છે ધ્રુવ પી એને આપણે ઉગમ બિંદુ તરીકે લેવામાં આવે છે। બીજી વસ્તુ શું કહે છે આની અંદર કે અડીસાની જે મુખ્ય અક્ષ છે એને યામપદીના એક્સ અક્ષ તરીકે લેવામાં આવે, તમે સમજાય ભણેલા જ છો એ વસ્તુ કે જે આડી લાઈન છે એને આપણે શું કહીએ છીએ એક્સ અક્ષ, જ્યારે ઊભી જે લાઈન છે એને શું કહીએ છીએ આપણે વાય અક્ષ, એટલે જે અડીસો છે એની જે લાઈન છે એને આપણે શું કહીશું વાય અક્ષ, જ્યારે જે આડી લાઈન આપણે અત્યાર સુધી શું ભણતા હતા એને મુખ્ય અક્ષ, જેને હવે આપણે શું કહીશું એક્સ અક્ષ। મુખ્ય અક્ષને આપણે કઈ રીતે લઈએ છીએ એક્સ અક્ષ તરીકે। તો આ સંજ્ઞા પદ્ધતિઓ છે કે જે અલગ અલગ એના જ વસ્તુ છે પણ આપણે એના નામ નવા આપ્યા એટલા માટે આપણે આને શું કહ્યું નવી કાર્તેજીય પદ્ધતિ। પછી બીજી વસ્તુ છે કે આ સંજ્ઞાઓ છે જે સંજ્ઞાઓ તમને આપી છે એ વસ્તુ નીચે પ્રમાણે છે કે વસ્તુ હંમેશા અરીસાની ડાબી બાજુ રાખવામાં આવે છે। અત્યાર સુધી આપણે જેમ પીંછું લીધું હતું તો પીંછું જે બાજુ મૂકતા હતા એટલે જે આખી અરીસો થયો એની આ બાજુ કેવી હશે જમણી બાજુ, અને આ બાજુની કઈ હશે એની ડાબી બાજુ। એટલે આ જે વસ્તુ છે આપણે આખી આ રીતે જ વિચારવાની છે, આખો એક ચોકડીની રીતે જે યામ પદ્ધતિ લઈએ છીએ ગણિતની અંદર તમે ભણો જ છો આ વસ્તુ। તો જે આ પદ્ધતિ થઈ એને આપણે યામ પદ્ધતિ કહીએ છીએ। હવે જે અરીસો ધ્રુવ પી છે એની આ સાઈડનો ભાગ છે એને આપણે કઈ પદ્ધતિ આ સાઈડનો ભાગ છે એને જમણી બાજુ, અને આ બાજુનો ભાગ છે જે અંદરનો ભાગ અંતગોળ અડીસાની અંદર એને આપણે શું કહીએ છીએ ડાબી બાજુ। તો જે આપણે વસ્તુ લઈએ છીએ એ વસ્તુ ક્યાં હશે ડાબી બાજુ, વસ્તુ આ સાઈડ હશે, એનું પ્રતિબિંબ ક્યાં મળવાનું જમણી બાજુ, અને જેને મતલબ શું જેનો અર્થ શું હશે જે વસ્તુ આપણે વિચારીએ કે વસ્તુ હંમેશા અડીસાની ડાબી બાજુ રાખવામાં આવે છે જેનો અર્થ થયો કે વસ્તુ પરથી આવતો પ્રકાશ અડીસા પર ડાબી બાજુથી આપાત થાય છે। તમે ભણો ભણ્યા છો હમણાં કે અહીંયાથી કોઈ પ્રકાશ આવતો હોય તો એ ક્યાં થશે આપાત, અહીંયા આપાત થવાનો આપાત, ક્લિયર। પછી બધા જ અંતરો અડીસાના ધ્રુવથી મુખ્ય અક્ષને સમાંતર માપવામાં આવે છે, ધ્રુવથી મુખ્ય અક્ષને સમાંતર થવાના બધા જ જુઓ બે રેખાઓ સીધી આ રીતે હોય તો એને આપણે શું કહીએ છીએ સમાંતર રેખા, બધા ક્યાં થવાના જે મુખ્ય અક્ષને સમાંતર જ હશે। હવે ઉગમ બિંદુથી જમણી બાજુ માપેલ બધા જ અંતરો ધન હશે, ઉગમ બિંદુથી ડાબી બાજુના બધા જ અંતરો કેવા હશે ઋણ। તો આ જે વસ્તુ છે ઉગમ બિંદુ જે આપણે ધ્રુવ પી કહીએ છીએ એ શું છે આપણા માટે ઉગમ બિંદુ હો, તો ત્યાંથી જમણી બાજુના એટલે કે એક્સ અક્ષ જે હશે એની જમણી બાજુ જે પણ બિંદુઓ લઈશું એ કેવા આવવાના ધન, જ્યારે ડાબી બાજુના જે અહીંયા હશે એ કેવા આવવાના ઋણ, કારણ કે આપણે આને દર્શાવીએ તો આ એક્સ અને આ શું થશે આપણા માટે એક્સ ડેશ, તો અહીંયા જે પણ મૂલ્યો મળવાના એ કેવા હશે ઋણ, જ્યારે અહીંયા જે હશે કેવા આવવાના એક્સ ઓ થી ઓ એક્સ ધન ઓ એક્સ ડેશ કેવા હશે બધા જ ઋણ। હવે એ જ રીતે જો આ વાય અક્ષ વિચારીએ તો આ વાય અક્ષ તો ઉપર જે હશે એ વાય અને નીચે લઈ લઈએ વાય ડેશ, તો ઓ વાય વાળા જે બિંદુ હશે કેવા હોવાના ધન, તમારે કાર્તેજીય યામ પદ્ધતિ જે અહીંયા વિચારવાની છે તો જે ઓ વાય વાળા છે એ પદ્ધતિ કેવા હશે ધન, જ્યારે ઓ વાય ડેશ વાળા કેવા હશે ઋણ। તો આ કાર્તેજીય પદ્ધતિની અંદર મુખ્ય અક્ષને લંબ વાય અક્ષ એ મુખ્ય અક્ષને કેવી કહેવાશે
लम, तो मुख्य अक्ष लम ए ऊपर तरफ हे ए वाय के बदाज पॉजिटिव एट के धन, जैसे मुख्य अक्ष ने लम नीचे तरफ जैसे के बदाज नेगेटिव। तो क्लियर थी गयु कि गोली हिसाब से परावर्तन मेट संज्ञा पद्धति के आ रीते आप एक टेन शू करें खाले मुख्य अक्ष थी एने आप एक्स अक्ष तरीके लई लीधी जे आड़ी रेखा कही है ए, और जो ध्रुव पी तो जो सेंटर पॉइंट हो एने आप शूँ लीध उगम बिंदु ओ, और कोईपण वस्तु हो वस्तु क्या रहनी जे अरीसू जो अंतर आप कार्तेशियन पद्धति विचारी एनी डाबी बाजू जो हे त्या वस्तु हे और जमनी बाजू शू हे एनु प्रतिबिंब, और बीजी वस्तु शू विचारी कि ओ एक्स जे अरीसो मुख्य अक्ष आप लीधी एनी जमनी बाजू बदाज के होना धन और डाबी बाजू बदा ए एक्स डेस बाजू के हे बदाज ऋण। हम एज रीते मुख्य अक्ष ने लंब जो रेखा है कि जो गोलीय अरीसो आड़ो है त्यांथी ऊपर ने जे लंब एटले के ऊपरनो भाग वाय अक्षनो ओ वाय, ओ वाय बधा केवा होवाना धन, ए ज रीते ओ वाय डेस नीचेनो भाग लेशो एटले केवा मळवाना बधा ज ऋण। तो आ थई गई संज्ञा पद्धति। हवे आ जे संज्ञा पद्धति छे हवे आपणे एनो यूज करी अने अरीसानुं सूत्र कई दे मळे छे ए जोईए कि आ संज्ञा पद्धति हवे जे लेंसना सूत्रने अलग अलग सूत्र तारवाना थशे त्यारे आनो उपयोग थशे। तो जोईए आपणे अरीसानुं सूत्र, तो जोईए आपणे अरीसानुं सूत्र। तो पहला तो गोली अरीसो कोई विचारीए, तो आ रीत तो कोई गोली अरीसो हूँ लई लऊं छूं जे अंतगोल अरीसो छे। तमे जे वस्तु अत्यार सुधी शीख्या छे एज वस्तु अहींया नोट करवानी छे आपणे। एमांथी वच्चे थती लाइन मुख्य अक्ष अथवा तो एने आपणे शुं कहीए छीए एक्स अक्ष बराबर, एना जे सेंटरमां हशे ए पॉइंट कयो होवानो पी एले के ध्रुव पी। बीजी रीते आपणे संज्ञा पद्धति में समझाय ने शूँ कही उगम बिंदु ओ। हवे अहीं कोई वस्तु मूकेली हो सपोज हूँ लई लऊं कि आ कोई वस्तु है ए थी बी, आ थशे तमारो वक्रता त्रिज्या वक्रता केन्द्र सी सेंटर, सेंटर पर सी अने अहीं जे हशे शूँ मळशे मुख्य केन्द्र एफ। मुख्य केन्द्र एफ कई रीते मळशे कोईपण वस्तु है एना आपात किरणों परावर्तित थई अने कोई एक बिंदु पर भेगा थाय जे बिंदु ने आपणे शुं कहीए छीए मुख्य केन्द्र कैपिटल एफ, कारण के आनी अंदर बे एफ आपणे यूज करीए छीए, एक तो जे स्मॉल एफ जेने आपणे शुं कहीए छीए त्रिज्या एटले के एफ अने पी ना वच्चेनुं अंतर जे छे एने आपणे वक्रता त्रिज्या कहीए छीए स्मॉल एफ वडे दर्शावीए छीए, केन्द्र लंबाई पण कहीए। तो आ कोईक वस्तु ए थी बी आपेली छे अने एनुं प्रतिबिंब आपने अहीं क्यांक मळे छे जेने आपणे ए डेश अथवा तो बी डेश कहीए। ए थी बी कोई वस्तु अहीं मूकी छे एनुं प्रतिबिंब अहीं मळे छे, तो वस्तु थी पी नुं अंतर जेने आपणे शुं कहीए छे यू वडे दर्शावीए, वस्तु थी ध्रुव पी सुधीनुं अंतर कोई वस्तु छे अहीं आ वस्तु छे त्यांथी लई अने ध्रुव पी सुधीनुं अंतर जेने आपणे शेના वडे दर्शावीए छे यू वडे। હવે એ જ રીતે એનું પ્રતિબિંબ મળ્યું કે પ્રતિબિંબથી ધ્રુવ પી સુધીનું અંતર જેને આપણે વી વડે દર્શાવીએ, નામ આપ્યા ખાલી આપણે એને કે વસ્તુથી પીનું અંતર યુ કહી લઈએ અને જેનું પ્રતિબિંબ છે એ આ શું છે વસ્તુનું પ્રતિબિંબ કે જેને આપણે વી વડે દર્શાવીએ છીએ। બીજી વસ્તુ તમે જાણો છો એફથી પી વચ્ચેનું અંતર શું છે સ્મોલ એફ, સ્મોલ એફ લઈ લે એફથી પી વચ્ચેનું અંતર જેને આપણે શું કહીએ છીએ કેન્દ્ર લંબાઈ, કેન્દ્ર લંબાઈનું અંતર કયું થશે મુખ્ય કેન્દ્ર એફ અને ધ્રુવ પી વચ્ચેનું અંતર જેને આપણે શું કહીએ છીએ કેન્દ્ર લંબાઈ સ્મોલ એફ। આટલી વસ્તુ તમે સમજ્યા, પહેલાં તો કોઈ વસ્તુ હતી વસ્તુથી આપણે ધ્રુવ પીનું અંતર આપી દીધું યુ, એ જ રીતે એ વસ્તુનું પ્રતિબિંબ હતું જેને નામ આપ્યું એટલે કે પ્રતિબિંબથી ધ્રુવ પી સુધીનું અંતર જેને સ્મોલ મીન્સ કે વી તરીકે દર્શાવીએ છીએ, બીજી વસ્તુ મુખ્ય કેન્દ્ર એફ અને ધ્રુવ પી વચ્ચેનું અંતર જેને આપણે કેન્દ્ર લંબાઈ સ્મોલ એફ કહીએ જ છીએ જે અત્યાર સુધી તમે ભણ્યા જ છો। તો હવે આ જે વસ્તુ દર્શાવી એના વચ્ચેનો કોઈ એકબીજા સાથેનો સંબંધ હોય તો એ સંબંધને આપણે આ રીતે દર્શાવીશું વન અપોન યુ પ્લસ વન અપોન વી બરાબર વન અપોન સ્મોલ એફ, અને આને જ આપણે કહીએ છીએ અરીસાનું સૂત્ર। આ તારવવાનું નથી આપણે, એને સાબિત કરવાનું નથી, પણ ડાયરેક્ટલી તમારે એને યાદ રાખવાનું છે જેને આપણે શું કહીએ છીએ અરીસાનું સૂત્ર બરાબર, જે તમારે ડાયરેક્ટ યાદ રાખવાનું છે વન અપોન યુ અથવા તો વન અપોન પ્લસ છે એટલે વન અપોન વી લઈ લો તો પણ વાંધો નહીં, વન અપોન યુ બંનેનો સરવાળો થવાનો છે એટલે બુકમાં જે રીતે આપ્યું છે પહેલાં વન અપોન વી છે
पची वन अपन यू है पर सर्वावस्था वन ले कहीं बात नहीं वन अपन यू प्लस वन अपन बी लखो तो साचू है बराबर वन अपन एफ एट केन्द्र लंबाई बस प्रतिबिंब जो प्रतिबिंब मे प्रतिबिंब थी ध्रुपी अंतर अने वस्तु थी ध्रुपी अंतर आ त्रण वच्चे संबंध दर्शात सूत्र जेने आप शू कही अरीसा सूत्र क्लियर थी गयु डायरेक्ट तमारे याद रखा है बुक प्रमाण लेशो तो अँ वन अपॉन बी है अँ शू वन अपॉन यू सरखूज थानु कारण छेवटे सन बने सरवाड़ो थो हम जो वस्तु ली थी एनी ऊंचाई आप लई लीए एच आज वस्तु है एनी ऊंचाई शू है एच एज रीते जे एनु प्रतिबिंब मळ्युं एनी ऊंचाई आपणे लई लईए एच डेश तो आ बन्नेनो जे ऊंचाई छे ए ऊंचाई दर्शावतो संबंध जेने आपणे शुं कहीए छीए मोटावणी तो मोटावणीनुं सूत्र शुं थशे तो अहींया लखू छुं आ जे फॉर्म्युलाओ छे ए डायरेक्ट तमारे बधी याद राखवानी ज्यारे सूत्रो तारवना पूछाता होय ए सूत्रो आपणे तारवीने याद एटले के साबित करवाना थशे तो मोटावणीनुं सूत्र शुं थशे बराबर जे वस्तु प्रतिबिंब मळ्युं छे एनी ऊंचाई एटले के अहीं लखीशुं वस्तु प्रतिबिंबनी ऊंचाई ऊंचाई जेने आपणे सेना वडे दर्शावीए छीए एच डेश भाग्या वस्तुनी ऊंचाई जे वस्तु आपणे लीधी छे एनी डायरेक्ट ऊंचाई लखवानी जेने आपणे एच वे दर्शाई छे तो आखी फॉर्म्यूला कई रीते बन से एच डेश अपॉन एच अने मोटावणी ने आपणे स्मोल एम वे दर्शाई छे एटले के स्मोल एम बराबर एच डेश भाग्या एच तो आ थई गयुं मोटावणीनुं सूत्र हवे एच डेश वस्तुनी तमने प्रतिबिंबनी ऊंचाई अने कोई वस्तु छे एनी ऊंचाई आपी होय तमे त्यारे आ रीते दर्शाई शको छो पण ज्यारे कोई वस्तु ने प्रतिबिंब साथे तो वस्तु अंतर जे लीधुं एने आपणे शेना वडे दर्शावता हता हमणां जे वस्तु लीधी एने यू वडे जे प्रतिबिंबनुं अंतर तो एने शेना वडे दर्शाता हता वी वडे तो ए बंनेना संबंध साथे जो मोटावणीनुं सूत्र पूछ्युं होय तो बीजी वस्तु तमे आ रीते पण लखी शको तो स्मोल एम बराबर माइनस वी अपॉन यू मोटावणी बराबर माइनस वी अपॉन यू एटले के एस डेश ની જગ્યાએ આપણે શું લઈ લઈએ છીએ એસ ડેશ એટલે કે પ્રતિબિંબ તો પ્રતિબિંબ માટે આપણે શું લખતું હતું અહીંયા અંતર વી જ્યારે જે વસ્તુ રિયલમાં હતી એના માટે આપણે શું લેતા હતા યુ તો એ બંનેને દર્શાવતો સંબંધ પૂછ્યો હોય ત્યારે ખાલી એમ બરાબર માઇનસ વી અપોન યુ માઇનસ કેમ કારણ કે હમણાં આપણે શીખ્યા કે નીચેની બાજુ હોય એટલે સંખ્યાઓ કેવી મળવાની આપણને ઋણ એટલે ઋણ સંખ્યાઓ મળશે અને ઉપર તો પોઝિટિવ જ મળવાની આપણને તો ક્લિયર થઈ ગયું જ્યારે મોટાવણીનું સૂત્ર ઊંચાઈની રીતે પૂછ્યું હોય તો પ્રતિબિંબની ઊંચાઈ એસ ડેશ ભાગ્યા વસ્તુની ઊંચાઈ એચ પણ જ્યારે એની અંતરની રિલેટેડ પૂછ્યું હોય તો વસ્તુ અંતરને આપણે કઈ રીતે દર્શાવતા હતા યુ વડે જ્યારે પ્રતિબિંબનું અંતર આપણે એટલે કે ધ્રુવ બી સુધીનું અંતરને આપણે શું લેતા હતા બી તો એ બંનેના સંબંધ રિલેટેડ સૂત્ર મોટાવણી પૂછ્યું હોય તો એમ બરાબર અને એમ પણ કેવો સ્મોલ એમ બરાબર માઇનસ વી અપોન યુ તો આટલી ફોર્મ્યુલાઓ આ ત્રણ ફોર્મ્યુલાઓ જે થઈ આ બંને તો સેમ જ છે અને એક અરીસાનું સૂત્ર આટલું તમારે યાદ રાખવાનું થશે ક્લિયર થઈ ગયો આખો ટોપિક સૂત્રો ખાસ ધ્યાન રાખજો સૂત્રો ખાસ તમારે યાદ કરવાના છે કારણ કે આગળ જેમ આપણે સાબિત કરીશું નવા નવા સૂત્રો ત્યારે આ બધા જ ફોર્મ્યુલાઓની યુઝ થશે ક્લિયર આજનું લેક્ચર આપણે એટલે સુધી રાખીએ છીએ નવો આગળના ટોપિક આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું થેન્ક યુ